જુનિયર ક્લાર્ક પરીક્ષા પૂરી થયા પછી પહેલી મૂંઝવણ કટ ઓફ કેટલો રહેશે શું મારો સ્કોર કટ ઓફ કરતા ઊંચો નહીં હોય તો મારું શું થશે કટ ઓફ ની ચિંતા કરી રહ્યા છો કટ ઓફ અંગે તર્ક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી એક ડિસ્કશન આ સેશનમાં અમે કરવા માંગી રહ્યા છીએ અને એની અંતર્ગત એવું સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે યથાશક્ય સચોટ કટ ઓફ કેટલો હોઈ શકે લગભગ સચોટ કહી શકાય એ કટ ઓફ કેટલો હોઈ શકે મારા યુવાનો તમે ખરેખર કટ ઓફ જાણવા માગો છો તો આ વિડીયો સમગ્રપણે જોજો કેટલાક યુવાનો ક્ષમા કરજો કેટલાક લોકોનું માનવું છે કટ ઓફ પાસઠ અને સિત્તેર રહેશે કેટલાક કહે છે સાઠ રહેશે અને જેવો આ ઊંચો આંકડો આવે છે એવા આપણા હાર્ટ બીટ વધી રહ્યા છે કે આ પાસઠ સિત્તેર રહેશે તો આપણો ક્યાંય ગતાગમ વાગે એમ નથી હું કટ ને લઈને કોઈ દાવો નહીં કરવા માંગતો પરંતુ તર્ક ની દ્રષ્ટિથી તાર્કિક દ્રષ્ટિથી વિચારીએ તો કટ કેટલો રહી શકે એનો એક અંદાજ સાચી રીતે રજૂ કરવાની ઈમાનદારીથી રજૂ કરવાની કોશિશ અહીંયા હું કરવા માંગુ છું અને એ સંદર્ભમાં મારા યુવાનો જે પહેલો મુદ્દો આપણે ઊંચા કટ બોલનારા જે પણ વિચારો છે એના સંદર્ભમાં ચર્ચામાં લેશું એ છે કે શું પીએસઆઈ કોન્સ્ટેબલ પીએસઆઈ પ્રિલિમિનરી હા પીએસઆઈ કોન્સ્ટેબલ પરીક્ષાઓના કટ ઓફનો આધાર લઈ શકાય કે જેના આધારે જુનિયર ક્લાર્કનું કટ પણ ઊંચું જાય આપ સૌને કદાચ અંદાજો છે જ કે પીએસઆઈ પરીક્ષામાં કટ ઓફ પંચોતેર માર્ક્સની આસપાસ રહ્યો સો માંથી પંચોતેર માર્ક્સ અને બીજી વાત કે કોન્સ્ટેબલ પરીક્ષામાં પણ તમે જોવા જાઓ તો અનામ કોન્સ્ટેબલનો કટ ઓફ અડસઠ થી સીતેર ની આસપાસ રહ્યો હોઈ શકે કારણ કે જે ફાઈનલ મેરિટ સ્કોર હતો એ નેવું ની આસપાસ હતો જેના આધારે કટઓફ અનામ પોલીસ કોન્સ્ટેબલનો બનેલો તો આપણે અનામ કોન્સ્ટેબલ ને આધાર બનાવી અને આપણે એમાં અડસઠ ની આસપાસ નો કટ ઓફ નક્કી કરી શકીએ હવે આ બે સંદર્ભોને ધ્યાને લઈ અને કટ ઓફ ઊંચો બતાવવાની કોશિશ થતી હોય છે અને લોકો દર્શાવી પણ રહ્યા છે એક બીજો સંદર્ભ એક જોડી શકાય કે ભાઈ પીએસઆઈ પ્રિલિમિનરીમાં ચાર હજાર બસો યુવાનોને પાસ કરવામાં આવેલા અને કોન્સ્ટેબલ પરીક્ષામાં પંદરસો યુવાનો પાસ થયેલા જેનો કટ ઓફ અડસઠની આસપાસ હતો તો ડેફિનેટલી જ્યાં ચાર હજાર હતા અહીંયા કટ ઓફ પંચોતેર હતો જ્યાં પંદરસોની આસપાસ અનામ કોન્સ્ટેબલ લેવાયા ત્યાં કટ ઓફ અડસઠ હતો અને અત્યારે આપણે જુનિયર ક્લાર્ક પરીક્ષામાં લગભગ બારસોની આસપાસ સીટ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે એવું માની શકીએ કે ડબલ સંખ્યા બોલાવે તો લગભગ ચોવીસસો પચીસસોની આસપાસની સંખ્યા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આપણે ગણી શકીએ કે કુલ બોલાવવામાં આવશે આ બધી જ બાબતોને ધ્યાને રાખી અમે આપણે અહીંયા એ કોશિશ કરીશું કે કઈ રીતે આગળની કટ આ પરીક્ષાનો રહી શકે એ સંબંધમાં મારા યુવાનો પહેલી વાત જે આપણે જાણવાની છે ખાસ કરીને એઝ કમ્પેર ટુ પીએસઆઈ કોન્સ્ટેબલ એક્ઝામિનેશન તો એના કમ્પેરિઝનમાં જોવા જઈએ તો પીએસઆઈ પ્રિલિમિનરી અને કોન્સ્ટેબલ બંને પરીક્ષાઓમાં પ્રશ્ન લેન્ધી હતા પરંતુ સામે ડબલ ટાઈમ હતો જુનિયર ક્લાસની સરખામણીએ ડબલ ટાઈમ બે કલાકના પેપરમાં સો પ્રશ્ન પીએસઆઈ પ્રિલિમિનરી બે કલાકના પેપરમાં સો પ્રશ્ન કોન્સ્ટેબલ પરીક્ષા તો પહેલી વાત એ કે સમયની બાધ્યતા આપણી પાસે એવી હતી કે સાઠ મિનિટમાં આપણે સો પ્રશ્ન કરવાના હતા જુનિયર ક્લાર્ક પરીક્ષામાં જ્યારે આનાથી ડબલ ટાઈમ હતો પીએસઆઈ કોન્સ્ટેબલ પીએસઆઈ પ્રિલિમિનરી અને કોન્સ્ટેબલમાં

એ ટાઈમ તો હું ગણતો નથી તે છતાં પણ આપણી પાસે સેકન્ડ છે તો આ એક બાધ્યતા આપણી સમક્ષ આવે છે કે જેમાં પીએસઆઈ કોન્સ્ટેબલ જેટલો ઊંચો કટ ની શક્યતા ઓછી બને છે બીજી આપણે એક હકીકત લઈએ મારા યુવાનો બીજી એક હકીકત લઈએ કે પ્રશ્નનું સ્વરૂપ અને જટિલતા હવે એક તો સાઠ મિનિટમાં સો પ્રશ્ન કરવાના છે છત્રીસ સેકન્ડમાં એક પ્રશ્ન કરવાનો છે અને એ પ્રશ્ન કેવો છે કે ખરેખર કોઈ વિદ્યાર્થી એ પ્રશ્ન વાંચે ને સરખી રીતે શાંતિથી એકાગ્રતાથી અને સમજદારી સાથે પ્રશ્ન વાંચવો એકાગ્રતાપૂર્વક પ્રશ્નને સમજવો તો એમાં જ કદાચ આપણી ત્રીસ સેકન્ડ પ્લસ સમય આવેલો જાય હવે અહીંયા પ્રશ્નોનું સ્વરૂપ અમે એક અમે એક એવી

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વિધિન ટેન સેકન્ડ ડિસિઝન લઈ શકાય પરંતુ જુદી પડતી કહેવત ઓળખાવો એ પ્રશ્નોનો જવાબ શું દસ સેકન્ડમાં લઈ શકાય કેટલાક લોકો એવું કહે છે કે એક પ્રશ્નની એક વાક્ય વાંચો અને એલિમિનેશન થઈ જાય એ અહીંયા બોર્ડ ઉપર સ્ટુડિયોમાં અમે ભણાવતા હોય ને તો એ પાંચ સેકન્ડમાં થઈ જાય પરંતુ જયારે એક્ઝામિનેશન હોલમાં આપણે બેસા હોય ને તો આપણે એક્યુરસીથી ચારે ચાર ઓપ્શન જોવા પડે અગર ઝોડકું છે તો જોડકાના બીજા પણ તત્વો જોવા પડતા હોય છે અને જો તમે બીજા એક જ આધારે એક સેકન્ડમાં આવી ગયો જવાબ બે સેકન્ડમાં આવી ગયો જવાબ એવું જોડકા માટે બોલનારા લોકો યા વિધાનાત્મક પ્રશ્ન માટે બોલનારા લોકો ખરેખર એને પરીક્ષા

તાર્કિક અને પરિપક્વ નહીં ગણી શકાય આ સંદર્ભ પણ લેવો પડે કે એવા પ્રશ્નો છે કે વધુ વિધાન છે છે એવા પ્રશ્નો મેં વાત કરી નેવું પ્રશ્ન એવા પ્રશ્ન છે જેને આપણે જોડકા કહી શકીએ અને ગુજરાતીમાં તો કહેવતો અને રૂઢિપ્રયોગોના જોડકા તો બહુ જ બધો સમય સાધ્ય લઈ ગામને

અને તો તે લોકોએ તૈયારી જ નથી કરી કે હાલો આપણે તો ખાલી સો સર્કલ બનાવવા જઈએ છીએ આ બે માંથી કોઈ એક જ હોઈ શકે કે જે નાઇન્ટી પ્લસ સ્કોર કરી શકે તાર્કિક દ્રષ્ટિથી વિચારીએ તો કોઈ દાવો નથી કોઈ હશે સુપર જીનિયસ પણ તમારામાં અને કોઈ હશે એવા કે જેમણે ખાલી ફોર્મ ભર્યું હતું અને એક એક્સપેરિમેન્ટ માટે એક્ઝામ દેવા ગયેલા તો બંને પ્રકારના વિદ્યાર્થીઓ હોઈ શકે જેનો જેણે નાઇન્ટી પ્લસ અટેમ્પ કર્યા હોય બટ સમજી વિચારીને અને પ્રશ્ન વાંચીને એટેમ્પ કરશો તો સોએ સો પ્રશ્ન જોવાનો પણ કદાચ સમય ઓછો પડે એવી સ્થિતિ હતી મારા યુવાનો આ પણ એક વસ્તુ એવી છે જે પીએસઆઈ કોન્સ્ટેબલ પરીક્ષાના સાપેક્ષમાં આ પેપરને અઘરું બનાવે છે અને માટે આ ફેક્ટર પણ કટ ઓફ ને પાસઠ સિત્તેર લઈ જવાની વાતના વિચાર ઉપર તાર્કિક રીતે સંમતિ આપતું નથી આપણે એક ત્રીજો વિચાર લઈએ મારા યુવાનો એક ત્રીજો તર્ક છે નેગેટિવ માર્કિંગ ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલ પરીક્ષામાં કટોક ઊંચા રહેવાનું એક કારણ એ હતું કે જીરો પોઇન્ટ પચીસ ટકા જ નેગેટિવ માર્કિંગ હતું ધેટ મીન્સ કે કોઈ વિદ્યાર્થી ચાર પ્રશ્ન કરે છે અને એક એનો ખોટો પડે છે તો એનો એક પણ નેગેટિવ માર્ક નહીં જાય પ્લસ એને જીરો માર્ક મળી જશે તો ચાર ઓપ્શનની ની આધારે સંભાવના જે સ્ટેટિસ્ટિક્સમાં ભણતા હોઈએ છીએ એને જ તમે જુઓ ને તો ચાર પ્રશ્નો એ એક પ્રશ્ન સાચો પડવાની સંભાવના છે જ અને એ દ્રષ્ટિથી નેગેટિવ માર્કિંગમાં માર્ક કપાવવાની શક્યતા અત્યંત ઓછી છે જ્યારે જુનિયર ક્લર્ક પરીક્ષામાં આ આંકડો 0.0.33% છે અને અહીંયા જો તમે ઈ નથી કર્યા તો એ 0.33% તો અલગ લાગશે આપણને અને કેટલા બધા વિદ્યાર્થીઓ અને ટકાવારીમાં બોલવું કે સંખ્યામાં બોલવું તાર્કિક દ્રષ્ટિથી યોગ્ય નથી પરંતુ કેટલા બધા હજારો એવા સ્પર્ધક ભાઈ બહેનો છે કે કોઈના પાંચ ઈ કરવાના રહી ગયા કોઈના પંદર ઈ કરવાના રહી ગયા અને એને કારણે જે માર્ક કપાશે એ કટ ને નીચે લઈ આવે એ કટ ને ઉપર કઈ રીતના લઈ જાય હવે પહેલી વાત કે સમય જેટલો છે

અને તમારા પ્રશ્નોને ડીલ કરવાની જે સમય મર્યાદા છે એમાં એક ચેલેન્જ બની જાય છે ખુદ હસમુખ પટેલ સાહેબે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે આપ સમજી શકતા હશો ઓએમઆર સર્કલના આકારમાં વૃદ્ધિ પણ તમારા માટે સમય સાધ્ય હતું એસ કમ્પેર ટુ પીએસઆઈ કોન્સ્ટેબલ એક્ઝામ એન્ડ અધર એક્ઝામિનેશન તો આ એક આપણે ટાર્ગેટ લઈએ અને આ બાબત પણ બતાવે છે કે પેપર ને હેન્ડલ કરવું થોડું વધારે અઘરું હતું યુવાનો આ એક મુદ્દો મેં સ્કીપ કરેલો હું એની પર હવે ફરીથી આવવા માંગુ છું વિષયની વિવિધતા પર્ટીક્યુલરલી જીપીએસસી ડીવાયએસઓ પીએસઆઈ કોન્સ્ટેબલ આ બધા પીએસઆઈમાં પ્રિલિમિનરી પેપર ગણજો મારા ભાઈ બહેનો જીપીએસસી માં પણ પ્રિલિમિનરી પેપર ગણજો એ બધામાં હકીકતમાં જોવા જાવ પૂછાય પૂછાય એવર જેટલા પણ પ્રશ્ન પૂછાય પીઆઈમાં ત્રણસો પણ પ્રશ્ન પૂછાય છે એ હકીકતમાં જોવા જાવ તો જનરલ સ્ટડીઝ ની પેરી ફેરીથી જ જોડાયેલા છે અને એમાં લેંગ્વેજ ને કોઈ સ્કોપ નથી જ્યારે જુનિયર ક્લાર્ક પરીક્ષાનું જે પેપર થયું એ પેપરની અંતર્ગત આ બધા સબ્જેક્ટ જેમના તેમ છે જે જીપીએસસી પ્રિલિમિનરીમાં અથવા ડીવાયએસઓ પ્રિલિમિનરીમાં અથવા પીએસઆઈ કોન્સ્ટેબલ પ્રિલિમિનરીમાં આ બધા સબ્જેક્ટ લગભગ લગભગ જેમના તેમ છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં સોશિયો સાયકો હતું અને કોન્સ્ટેબલમાં કાયદા હતું એને સ્વીકારીને ચાલુ છું બટ એ એ ડિફરન્સ રેશિયો એટલો હતો કે કોન્સ્ટેબલમાં કાયદાથી

મારા યુવાનો આ ગુજરાતી ભાષાના પ્રશ્નો તો એવા હતા કે આપણને લાગે કે આપણે ખરેખર ગુજરાતીમાં માં કાંઈક આવડે છે કે નથી આવડતું સાત આઠ પ્રશ્નોને લઈને તમારો કદાચ એક મિનિટથી વધારે સમય ગયો હશે સાચો જવાબ શોધવામાં મે બી પોસિબલ હું ખોટો પણ હોઈ શકું મારો કોઈ દાવો નથી હું ફક્ત તર્કની દ્રષ્ટિએ મને જે લાગી રહ્યું છે એ બતાવવાની કોશિશ કરી રહ્યો છું મારા મારા યુવાનો આપણે જોઈ શકીએ છીએ કે કુલ મળીને પાંચ ફેક્ટર પહેલું સમયની બાધ્યતા બીજું પ્રશ્નોનું સ્વરૂપ અને જટિલતા ત્રીજું નેગેટિવ માર્કિંગ ચોથું વિષયની વિવિધતા અને પાંચમું ઓએમઆર સર્કલના આકારમાં થયેલો વધારો આ પાંચે પાંચ ફેક્ટર પીએસઆઈ કોન્સ્ટેબલ પરીક્ષા સાથેના કમ્પેરિઝન ક્રાઇટેરિયા ઉપર જુનિયર ક્લાર્કમાં અત્યંત અલગ તરી આવે છે અને વધુ પડકારજનક છે તો હવે આપણે ચર્ચા કરીએ કે ખરેખર જનરલ કેટેગરી મેલ અને જનરલ કેટેગરી ફિમેલ કટ ઓફ કેટલો રહેશે અહીંયા એ ધ્યાનમાં રાખજો મારા યુવાનો પેપરના આટલા વિશ્લેષણ પછી તમે એ તારણ ઉપર આવી જવા જોઈએ કે હવે જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી અને ક્લાસ થ્રીની તૈયારીમાં વિષયોનો ભલે ફરક રહ્યો પરંતુ ક્વોલિટી ક્વોન્ટિટી અને મહેનતનો કંઈક કદાચ ફરક રહ્યો નથી યાદ રાખજો મારા યુવાનો જે સ્થિતિ જીપીએસસી ક્લાસ વન ટુના વિદ્યાર્થીઓની થઈ પેપર દરમિયાન થતી હોય છે એવી જ સ્થિતિ જુનિયર ક્લરના વિદ્યાર્થીઓની થઈ તો હવે આ વન લાઈનર એટલે યુટ્યુબ ઉપર બેઠા બેઠા લાઈવ લેકચરનો એન્જોય કરતા કરતા એક પ્રકારની રેન્ડમ અને ઉપરછલી તૈયારીથી જે સિલેક્શન લેવાની વ્યૂહરચના હતી ને ખતમ થઈ ગઈ આ બધી માર્કેટના નેમ ફેમ અને માર્કેટિંગના ચક્રવ્યૂહમાંથી બહાર આવો અને એવા દસ સબ્જેક્ટને સરસ રીતે તૈયાર કરો કે જે દસ સબ્જેક્ટના આધારે જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમિનરીથી લઈ તલાટી ક્લર્ક સુધીની તમામ પરીક્ષાઓમાં આપણને સફળતા મળી શકે અને એ દસ સબ્જેક્ટની યાદી હિસ્ટ્રી કલ્ચર જ્યોગ્રફી ઇકોનોમી પોલિટી હિસ્ટ્રી કલ્ચર જ્યોગ્રફી ઇકોનોમી પોલિટી પાંચ આ થઈ ગયા મેથ રિઝનિંગ છ કરંટ અફેર્સ સાત અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષા નવ સાયન્સ એન્ડ ટેકનોલોજી દસ શું આ દસે દસ સબ્જેક્ટને ઇન ડેપ્થ એની સમગ્રતામાં હોલિસ્ટિક એપ્રોચથી શીખવા માંગો છો તો ચોક્કસપણે માનસ એકેડમીનો સંપર્ક કરો માનસ એકેડમી અમદાવાદ માનસ એકેડમી ગાંધીનગરમાં આ દસે દસ સબ્જેક્ટ ની સમગ્રતાથી તૈયારી કરાવવા સંબંધિત બેચ એ મે અને જૂન બે થી શરૂ થઈ રહી છે અને એ બેચ ની અંતર્ગત આવનારા દસ મહિનામાં તમને આ દસે દસ વિષયમાં બહેતરીન તૈયારી કરાવવાનો ઈમાનદારીથી પ્રયત્ન થશે मारा युवाओं कट ऑफ ऊपर आइए खरेखर कट ऑफ रेंज सू होई सके तो हमारी के हमारी दृष्टि थी कट ऑफ रेंज जनरल कैटेगरी मेल माटे पचास थी पंचावन, क्षमा करजो पचास थी पंचावन बच्चे होई सके याद रखजो मारा युवाओं पचास थी पंचावन, जनरल कैटेगरी मेल અને જનરલી એવું જોવામાં આવ્યું છે પાંચ સાત માર્ક નો તફાવત મેલ અને વચ્ચે જોવા મળતો હોય છે માર્કે તો સો માર્કે પાંચ ટકાનો અંદાજો લઈને આપણે ચાલીએ તો જનરલ કેટેગરી ફિમેલ નો કટ ઓફ પિસ્તાલીસ થી પચાસ વચ્ચે ક્યાંક રહી શકે મારા યુવાનો યાદ રાખજો આ વાત કે આ સિલેક્શન માટેની વાત છે મે બી પોસિબલ એવું બને કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અડતાલીસ પ્લસ માર્ક્સવાળાને વાળાને બોલાવી લેવામાં આવે સેમ આવી જ રીતના આવેતાલીસ માર્ક્સ અથવા બેતાલીસ માર્ક્સની આસપાસ પણ કોઈને છે તેતાલીસ પ્લસ અથવા બેતાલીસ પ્લસ ફિમેલ તો એને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી લેવામાં આવે આ અમારો અંદાજ જે મેં તર્ક રજૂ કર્યા પહેલાં એ તર્કના આધારે છે બની શકે ઓફ આનાથી કંઈક ઉપર નીચે રહે અમારો કોઈ દાવો નથી એક તમને પાક્કો અંદાજો મળે અને તલાટી પરીક્ષાની તૈયારી કરવા માટેની એક સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય કે ઓકે આપણે અહીંયા પચાસનો સ્કોર કર્યો છે તો આપણે હવે આવી પરીક્ષાઓમાં અને આવા પ્રશ્નો વચ્ચે આવા સમયની બાધ્યતા વચ્ચે પણ સારો સ્કોર કરી શકીએ છીએ અને એને વધુ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ તો એક આત્મવિશ્વાસ અને સકારાત્મક પ્રેરણા પ્રાપ્ત થાય એવા હેતુથી અમે રજૂ કર્યું છે હા મે બી પોસિબલ કોઈ વિદ્યાર્થી પાંત્રીસે હોય કોઈ વિદ્યાર્થી ત્રીસે હોય તો એને પણ એક સબક મળે છે કે આવા પેપરમાં જે માઇન્ડ ગેમ હોય છે ઠંડા કલેજે પેપર આપવો હે ને તો એ માઇન્ડ ગેમના સંદર્ભમાં પ્રેક્ટિસ વધુમાં વધુ કરવી જરૂરી બની જાય અને એ પ્રેક્ટિસ વધુમાં વધુ ક્યારે થઈ શકે તો કે અમારા માનસ એકેડમીની જે ટેસ્ટ સિરીઝ તલાટી માટે રજૂ થવાની છે એને ખાસ તમે અટેન્ડ કરો ઓફલાઈન ઓનલાઈન નહીં ઓફલાઈન અટેન્ડ કરો એમાં આવા પ્રકારના પ્રશ્નો સાથે જ અમે તમોને પ્રેક્ટિસ કરાવીશું અને એ એવા દસેક પેપર તમે આપશો તો જે માઇન્ડ ગેમ હસમુખ પટેલ સાહેબ બોલ્યા કે ભાઈ જે વાંચ્યું એમાંથી મોટા ભાગે પ્રશ્નો આવતા નથી પેપર ચોંકાવનારું રહેશે આ જે કંઈ પણ બોલ્યા એ હકીકતમાં આપણને એવો સંકેત આપી રહ્યા હતા કે પ્રશ્ન પેપર એવું હશે કે જાણે કે ચારે કોરથી આપણી ઉપર આક્રમણ થઈ ગયું હોય અને આપણે હવે વિવેકપૂર્ણ શાંતિપૂર્ણ રીતે અને સમજદારીથી પેપર આપવાનું છે તો એના માટે અભ્યાસ જ મારા યુવાનો સફળતાની દિશામાં એક અગત્યનો આધાર બની શકે તો અમારી જે ટેસ્ટ સિરીઝ તલાટી માટે શરૂ થવાની છે એ ટેસ્ટ સિરીઝની અંતર્ગત ઓફલાઈન ટેસ્ટ સિરીઝ માટે ચોક્કસથી રજિસ્ટ્રેશન કરાવો અને જો તમે તલાટીનું ફોર્મ ન ભર્યું કોઈ વિદ્યાર્થી એવો હોય તો એ અત્યારથી જ અમારી ઓફલાઈન બેચ જે મે જૂન મહિનામાં શરૂ થવાની છે એની અંતર્ગત પોતાનું રજિસ્ટ્રેશન એડમિશન માટે કરાવી લઈ હા એ પણ યાદ રાખજો એ પણ યાદ રાખજો કે આપ લોકો એવું ચાહતા હોય કે ભાઈ તમે અમદાવાદથી ગાંધીનગર આવી શકો એમ નથી તો ઓનલાઈન રેકોર્ડેડ બેચ પણ અહીંયા અમારી પાસે વિકલ્પો છે તમે ચોક્કસ સંપર્ક કરજો કઈક રસ્તો નીકળશે ગવર્મેન્ટ જોબ લીધે પાર કરશું અને એ સંદર્ભમાં સાચી તૈયારી સાચી મહેનત સખત મહેનતથી કામ કરીશું ભલે સમય લાગે પરંતુ સફળતા પ્રભુ અપાવતો હોય છે ઉપરવાળો અપાવતો હોય છે આપણે એવી આશા વિશ્વાસ સાથે સખત મહેનત કરતા રહીશું મારા યુવાનો આ વિડીયો જો તમારા માટે ઉપયોગી અને એક દિશા સ્પષ્ટ કરનારો રહ્યો હોય તો પ્લીઝ આને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને અને આને યથાશક્ય વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો યુવાનો યાદ રાખજો કોઈ તમારા ફીડબેક હોય તમારી કોઈ સમસ્યા હોય તો એના સંદર્ભમાં પણ તમારે કોઈ વિડીયો સ્પષ્ટતા માટે અમારી પાસેથી બનાવડાવવો હોય તો પ્લીઝ અમને કોમેન્ટ સેક્શનની અંદર તમારી ડિમાન્ડ મૂકજો તમારા વિચાર મૂકજો અમે ચોક્કસપણે એની ઉપર ગંભીરતાથી વિચારણા કરી કાર્ય કરવાની કોશિશ કરશું થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર